तो सतत वधी रहेली मोंघवारीने कारणे हवे लोको परेशान थया छे। पेट्रोल डीजल गैस सिलिंडर बाद हवे शाकभाजी अने कठोळना भावमां पण वधारो थयो छे। शाकभाजीना भावमां वधारो थता गृहिणीओनुं बजेट खोरवायुं छे। सतत वधी रहेली मोंघवारीथी लोकोनी मुश्केली वधी छे। डीजलना भाव वधता ट्रांसपोर्ट कंपनीओए भावमां वधारो कर्यो छे। ट्रांसपोर्टना भाव वधता शाकभाजीना भाव पण वध्या छे। मोंघवारी हवे माजा मूकी दीधी होय अने हवे मोंघवारी ओछू થવાનું નામ જ નથી લેતી ત્યારે હવે દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે। લીલા શાકભાજી કહો કે ચાહે પછી કહો દાળ ચોખાના ભાવ સહિત તમામ જે સામગ્રીઓ છે તેના ભાવમાં દિવસે ને દિવસે સતત વધારો હવે વધતો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો તેના કારણે લીલા શાકભાજી પણ હવે મહિલાઓના ઘર સુધી પહોંચતા મોંઘા થયા છે। એટલે કે હવે બજેટમાં કોઈ પણ પરિવાર હોય તેમને કોમ્પ્રોમાઇઝ કરીને જીવવું પડે છે। ત્યારે રસોડામાં શું વાનગીઓ બને છે જે વાનગીઓ બનતી હતી તેમાં પણ હવે કોમ્પ્રોમાઇઝ કરવો પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ગૃહિણી આપણી સાથે છે, વાત એમની પાસે જ કરીશું। બેન, પહેલા તો રસોડામાં પકવાન બનતા હતા, હવે કેટલું કોમ્પ્રોમાઇઝ કરીને ઘર ચલાવવું પડે છે? અત્યારે તો કહું તો બહુ જ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, કારણ કે દાળ ચોખાના ભાવ વધ્યા છે, તેલના ભાવ વધ્યા છે, જોડે જોડે ગેસનો ભાવ પણ એટલો બધો વધી ગયો છે, અને પ્લસ શાકભાજી પણ, લીલા શાકભાજી પણ અત્યારે ચોમાસામાં લોકોને ખાવા માટે એટલા બધા મોંઘા થઈ ગયા છે, કારણ કે વરસાદ પહેલા પડ્યો નહીં ને બધી બહુ તકલીફો, એટલે આના કારણે મોંઘવારી બહુ જ વધી ગઈ છે। અને એના કારણે અમારે ગૃહિણીના ઘર ઉપર એના રસોડામાં કહેવાય ને કે બહુ કાપ મૂકવો પડે છે। અમારા દૂધના ભાવ પણ અત્યારે તમે જુઓ કે દૂધનો ભાવ પણ ધીમે ધીમે રૂપિયો 2 રૂપિયો કરીને વધી ગયો છે, એટલે હવે બાળકોને દૂધ આ તે બધું એમ બધા બધી વસ્તુમાં અમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, કારણ કે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે। અમને એમ કે ભાઈ ચલો ઘટશે, થોડું ઘણું રાહત મળશે, પણ કોરોનાના કાળમાં એક તો અમને લોકોને ધંધા રોજગારમાં પણ માર પડી છે, અને એની જોડે જોડે આ મોંઘવારી વધી રહી છે એમાં પણ અમને માર પડી રહી છે। રોજ કેટલા પકવાન બનતા હતા, હવે શું ખાઈને ચલાવવું પડે તે પ્રકારની સ્થિતિ છે, અને લાગી રહ્યું છે કે આગામી દિવસમાં ભાવ હવે કદાચ લીલા શાકભાજી હોય કે પછી કઠોળ હોય એના ઘટે। પકવાન તો પહેલા રોજ બહુ જ બનતા હતા, કારણ કે બધાને ખબર છે કે કોરોના કાળમાં જયારે આપણે ઘરમાં હતા ત્યારે નવી નવી ડીશ રોજ બનાવી બનાવીને બધા ફોટા મૂકતા અને બધા નવું નવું અખતરા બધા કરતા, નવી નવી વાનગીઓ ખાતા। પણ જેમ પહેલો કોરોનાનો લોકડાઉન પીરિયડ ગયો અને બીજો પીરિયડ આવ્યો એમાં લોકોને બહુ જ માર પડી છે, લોકોના ધંધા રોજગાર હતા નહીં એટલે એ લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। અને પ્લસ મને એવું લાગે છે કે દાળ ચોખા અને કઠોળનો ભાવ હકીકતમાં ઓછો થવો જોઈએ, કારણ કે એ નેસેસરી વસ્તુ છે। તમે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો છો, વધ્યા છે, એના સામે અમે લડત નથી આપી શકતા, કોઈ લડી ન શકતું, પણ જે ખાવા માટે તો માણસને જોઈએ ને, પેટ્રોલ ડીઝલ વગર ચલો અમે ચલાવી લઈશું કે ભાઈ ચાલતા જઈશું કે સાયકલ લઈને જઈશું, પણ ખાધા વગર થોડી ચાલવાનું છે। એટલે જો એમાં થોડી ઘણી રાહત થઈ જાય દાળ ચોખા અને તેલના ભાવમાં, કારણ કે દિવસે ને દિવસે તેલનો ભાવ અમે 2500 રૂપિયાનો ડબ્બો લાવતા હતા એની જગ્યાએ અત્યારે 2900-3000-3200 એવો ભાવ થઈ ગયો છે, એટલે 500 રૂપિયા દર મહિને વધવા, એટલે 500-500 રૂપિયા દરેક વસ્તુમાં વધે, એટલે અમારે ગૃહિણીને જે 15000નું આ ઘર ચાલતું હોય એની જગ્યાએ 20000-25000માં ચાલવા માંડ્યું, અને ધંધા રોજગાર છે નહીં, એટલે અમારે બહુ જ બધી વસ્તુમાં કાપ મૂકવો પડે છે। બાળકો તો જે માંગે એને આપવું જ પડે છે, પણ અમે પોતાના કહેવાય ને કે ખાવામાં ને એમાં અમે લોકો થોડી કાપ મૂકીને બાળકોને તો અમારે આપવું જ પડે। મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે રસોડામાં હવે જે વાનગીઓ બનતી હતી ત્યાં હવે દાળ અને ભાત જ માત્ર બનતા હોય તે પ્રકારની સ્થિતિ હવે જોવા મળી રહી છે, અને મોંઘવારી હવે ક્યારે ઓછી થશે તે પણ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ફેમિલીમાં પણ હવે મોંઘવારીની અસર જરૂરથી જોવા મળતી હોય છે। જ્યાં ભર્યા ભાણા પીરસાતા હતા ત્યાં હવે ફેમિલીમાં માત્ર સામાન્ય શાક કે પછી રોટલી હોય કે ચાહે પછી ચા બિસ્કિટની રમઝટ હોય એ જ પ્રકારનો નજારો અત્યારે દરેક રસોડામાં જોવા મળી રહ્યો છે। ત્યારે લોકો છે તે શું કહી રહ્યા છે મોંઘવારી ઉપર, એમની પાસે જ વાત કરીશું। જે રીતે મોંઘવારીએ હવે બજેટ ખોરવ્યું છે, તમારું બજેટ કેટલું ખોરવાયું છે, કેટલું કોમ્પ્રોમાઇઝ હવે કરવું પડે છે? જ્યાં ભર્યું ભાણું પીરસાતું હતું ત્યાં હવે ચા ને બિસ્કિટ ખાવા પડે છે, બરાબર છે? સાચી વાત છે, આ પેટ્રોલના ભાવ વધી ગયા, તેલના ભાવ વધી ગયા, ટ્રાન્સપોર્ટેશન વધી ગયું, ક્યાં બજેટ ખોરવાઈ જાય ને, શું કરવાનું? લાગે છે કે ભાવ ઘટશે, કોઈ ઉમેદ જ નથી, કેટલું કોમ્પ્રોમાઇઝ અત્યારથી કરવાનું ચાલુ, પૂરેપૂરું કેટલું બજેટ હવે સચવાય છે એ કોઈ આઈડિયા જ નથી ને। પૂરેપૂરી છે,
100% નું જો કહું, ધંધા પાણી રહ્યા જ નથી, બધા બેકાર થઈને ફરે છે, શું કરવાનું? શું ખાવું એક મોટી હવે સ્થિતિ જોવા મળી રહી છે, કેટલું કોમ્પ્રોમાઈઝ મહિલાઓએ કરવું પડે છે, કેટલું શાકભાજીમાં પણ ભાવ વધારો હવે જોવા મળી રહ્યો છે. અત્યારે બહુ જ ભાવ વધારો થઈ રહ્યો છે અને બહુ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે બધી વસ્તુમાં. ના બિલકુલ નહીં. શાકભાજી, દૂધ, ફ્રૂટ્સ, દાળ ચોખા, તેલ, લોટ, બધી વસ્તુના મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે હવે ફરી એક વખત બજેટમાં કોમ્પ્રોમાઈઝ પરિવારમાં પણ કરવું પડે છે. જ્યાં ભર્યા ભાણા પીરસાતા હતા ત્યાં હવે કેટલું કોમ્પ્રોમાઈઝ ને કેવી વાનગીઓ બનતી હતી ને હવે કેવી બને છે? પહેલા તો કહેવાય કે છૂટથી પૈસા વાપરતા હતા, કારણ કે ધંધા રોજગાર બી લોકોના ચાલતા હતા, મોંઘવારી પણ એટલી બધી નથી, સોંઘવારી હતી. અત્યારે એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે દાળ ચોખા તેલ જે નોમિનલ બધી વસ્તુ છે, મસાલા તમને રોજિંદા જીવનમાં જોઈએ જ. અત્યારે તમે દૂધના ભાવ પણ બધાને ખબર છે કે વધી ગયા, છેલ્લે તો દૂધ બાકી હતું એમાંય વધી ગયા, તેલ પણ વધી ગયું, દાળ ચોખા બધામાં. એટલે કઈ વસ્તુ ખાવી ને કઈ વસ્તુ મૂકવી, એટલે પહેલાં એવું હતું કે 56 ભોગ પીરસાતા હતા કે જે માંગો એ બનતું હતું. અત્યારે એવું થઈ ગયું છે કે ભાઈ શાક રોટલી બને તો દાળ ભાત નહીં, દાળ ભાત બને તો શાક રોટલી નહીં. પૂરું ભાણું તો હવે જલ્દી મળતું જ નથી કોઈને, કારણ કે ધંધા રોજગાર નથી કોરોના કાળના કારણે, અને ઉપરથી આ મોંઘવારીનો માર. એટલા માટે અમારે બધું જ બજેટને એમ કહેવાય ને કે માપી માપીને પગ મૂકવા પડે છે. જો અગર મોટી છલાંગ મારીએ તો કૂદી જઈએ કાં તો ડૂબી જઈએ એવી સિચ્યુએશન અત્યારે છે અમારે બધાની. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ હોય કે વેપાર વ્યવસાય હોય, કોરોના કાળે વેપારીઓની પણ કમર તોડી છે. બિલકુલ સાચી વસ્તુ છે. છેલ્લા 1.5 વર્ષથી કોઈ પણ પ્રકારનો બિઝનેસ અત્યારે છે નહીં અમારો, અને ઘર મોંઘવારી એટલી બધી વધારી દીધી છે. પેટ્રોલના ભાવ દેખો, તેલના ભાવ દેખો, દરેક જગ્યાએ મોંઘવારી એ માજા મૂકી છે. અને નરેન્દ્ર મોદી સાહેબને એક જ રિક્વેસ્ટ છે કે તમે કોઈ પણ રીતે આ વસ્તુને કાબૂમાં લાવો, અને એ જે તમારાથી શક્ય છે તો ફરીથી એકવાર મોદીજીને રિક્વેસ્ટ છે કે આ વસ્તુને તમારે ધ્યાન ઉપર લઈ અને સત્વરે આનું નિરાકરણ કરવું જોઈએ. મોંઘવારીએ દરેક વ્યક્તિ ઉપર અસર કરી છે અને હવે ફેમિલી ઉપર પણ મોટી અસર તેની જોવા મળી રહી છે, ત્યારે ભાવ ક્યારે ઘટશે તે એક મોટો સવાલ હવે જોવા મળી રહ્યો છે. કેમેરામેન દશરથ ઠાકુર સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.